नमो नमः सर्वेभ्यः या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। बालको लास्ट लेक्चर नी अंदर आपणे वाक्य परिचयनो आपणे अभ्यास करेलो। बालको आजना लेक्चर मां आपणे निपात विषे समजण थोड़ी मेळवीशुं। लास्ट लेक्चर मां आपणे संयुक्त संकुल साधा वाक्य विषय नो जे अभ्यास छे ए पूर्ण कर्यो। आजे एक वक्त आ निपात छे ए एक वक्त शीखड़ावेला छे, फरी वक्त आजे आपणे निपात नो अभ्यास करीशुं। निपात छे ए तमारा 12मा धोरणनो मेन महत्वनो टॉपिक छे, कारण के ग्रामर नी अंदर ग्रामर मां तमारा व्याकरण मां व्याकरणना जे व्याकरणनो आखो पाठ छे, आखा व्याकरणना पाठमां जे निपात छे ए निपात तमने 3 માર્કમાં નિપાત ઉદ્ગત અને વિશેષણ આખો 3 માર્કનો ટોપિક તમને પેપરમાં પૂછાય છે। નિપાત છે એ પાકા કરવા સાવ સહેલા છે, સાવ સિમ્પલ છે, એમાં કોઈ જાતનો રોકેટ સાયન્સ લેવું છે નહીં, સાવ સહેલા છે। પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ નિપાત જે છે નિપાતના 4 પ્રકાર છે, નિપાતના 4 પ્રકાર છે, સાંભળજો, નિપાતના 4 પ્રકાર છે। પહેલા પ્રકારનું નામ છે ભારવાચક નિપાત, બીજા પ્રકારનું નામ છે સીમાવાચક નિપાત, પહેલા પ્રકારનું ભારવાચક, બીજા પ્રકારનું સીમાવાચક અને ત્રીજા પ્રકારનું નામ નિપાત છે જેનું નામ છે વિનયવાચક નિપાત, અને ચોથા પ્રકારના નિપાતનું નામ છે પ્રકીર્ણ કે લટકણિયાવાચક નિપાત। ફરી વખત તમે લખી નાખો, ભારવાચક નિપાત, સીમાવાચક નિપાત, વિનયવાચક નિપાત અને ચોથા પ્રકારના નિપાતનું નામ છે પ્રકીર્ણ કે લટકણિયાવાચક નિપાત। નિપાત છે એ વાક્યમાં કઈ જગ્યાએ ઉપયોગ થાય, તો કે વાક્યના કહેવાના ઉદ્દેશને, વાક્યના કહેવાના ઉદ્દેશને પ્રગટ કરે છે એનું નામ છે નિપાત। પહેલો પ્રકાર છે નિપાત જેનું નામ છે ભારવાચક નિપાત। ભારવાચક નિપાત કોને કહેવામાં આવે, તો કે જ્યારે વાક્યમાં ભારપૂર્વક કાર્ય થોપવામાં આવે, કાર્ય સોંપવામાં આવે, ભારપૂર્વક આગ્રહ કરવામાં આવે, ભારપૂર્વક સલાહ આપવામાં આવે, ભારપૂર્વક કાર્યની સોંપણી કરવામાં આવે ત્યારે ભારવાચક નિપાત બને છે। ભારવાચક નિપાતના નિપાત કયા કયા છે, તો કે જ, તો, ય અને પણ। કદાચ તમને આછું દેખાતું હશે, તો હું તમને ફરી વખત વ્યવસ્થિત અહીંથી લખું છું કે ભારવાચક નિપાત છે, તો ભારવાચક નિપાત કયા કે, તો જ, પછી તો, પછી પણ, અને જ, તો, ય, પણ, અને જ, તો, પણ, અને ય, આ 4 નિપાતો છે, એ 4 નિપાતો ભારવાચક નિપાતના છે, જ, તો, પણ, અને ય, રેડી। પછી સીમાવાચક નિપાત છે, સીમાવાચક નિપાતના નિપાતો કયા કયા છે, તો કે ભક્ત, કેવળ, પછી આવશે તદ્દન, અને પછી આવશે માત્ર, પછી આવશે શુદ્ધા। ભક્ત, કેવળ, તદ્દન, માત્ર, શુદ્ધા, સીમાવાચક નિપાત 4 એ કયા કયા છે સીમાવાચક નિપાતો, ભક્ત, કેવળ, તદ્દન, માત્ર, શુદ્ધા। સમજાવીશ વાક્ય સાથે હું સમજાવીશ એ પછી। સીમા ક્યારે બને, તો કે જ્યારે વાક્યમાં કાર્યની સીમા અંકિત કરવામાં આવે, જ્યારે વાક્યમાં કાર્યની સીમા મર્યાદા અંકિત કરવામાં આવે ત્યારે સીમાવાચક નિપાત બને। ભારવાચક નિપાત ક્યારે બને, જ્યારે વાક્યમાં બે હોય, જ્યારે બે પ્રકાર હોય, બે વસ્તુ હોય ને ત્યારે ભારવાચક નિપાતનો ઉપયોગ થાય। પહેલું, તો કે વાક્યમાં ભારપૂર્વક કહેવામાં આવે ત્યારે ભારવાચક નિપાતનો ઉપયોગ થાય, અને બીજું, એક કામ કરતો હોય અને એની સાથે બીજાને પણ કામમાં જોડાવો હોય ત્યારે પણ ભારવાચક નિપાતનો ઉપયોગ થાય। બે પ્રકારે, બે જગ્યાએ ભારવાચક નિપાતનો ઉપયોગ થાય। ફરી વખત કહું, જ્યારે ભારપૂર્વક કાર્ય કહેવામાં આવે, ભારપૂર્વક સલાહ સૂચના આપવામાં આવે ત્યારે, અને બીજી વખત જ્યારે એક સાથે બીજાને પણ ક્રિયામાં જોડવાનો હોય ત્યારે ભારવાચક નિપાત બને। પછીનો નિપાત સીમાવાચક નિપાત, તો કે કોઈ પણ કાર્યની સીમા મર્યાદા, કોઈ પણ કાર્યની સમય મર્યાદા અંકિત કરવામાં આવે, કોઈ પણ કાર્યની મર્યાદા સીમા અંકિત કરવામાં આવે ત્યારે સીમાવાચક નિપાત બને।
પછીનો નિપાત છે વિધેયવાચક નિપાત આ બધાને આપણે સાવ સહેલો નિપાત છે એનો એકમાત્ર નિપાત છે જી જોજો વિધેયવાચક નિપાતનો એકમાત્ર નિપાત છે જેનું નામ છે જી વિધેયવાચક નિપાતનો એકમાત્ર નિપાત છે જી વિધેયવાચક નામ પ્રમાણે ગુણ જ્યારે વાક્યમાં કોઈને માન આદર સન્માન આપવામાં આવે ત્યારે વિનયવાચક નિપાતનો ઉપયોગ થાય જ્યારે વાક્યમાં માન સન્માન આપવામાં હોય ત્યારે વિનયવાચક નિપાતનો ઉપયોગ થાય વિનયવાચક નિપાતનો ઉપયોગ તમે 12મા ધોરણમાં છો તો તમને જ્યારે પેપર લખતા હોય ત્યારે જ્યારે તમે એસપીસીસી માં જ્યારે તમે પત્ર લખતા હોય ત્યારે પત્રમાં વિનયવાચક નિપાતનો ઉપયોગ વધારે થાય સમજણ કે જી જીની જગ્યાએ હજી એક નિપાત આવી શકે શ્રી કોઈ પણ વ્યક્તિને માનપૂર્વક આગળ શ્રી લગાડવામાં આવે પત્ર લખો ત્યારે આવે ને કોઈ પણ વ્યક્તિ પાસે આપણે માફી માંગીએ ત્યારે બોલીએ કે દર ગુજર કરશો જી પત્રમાં આપણે લખીએ ને દર ગુજર કરશો જી અમને માફ કરશો જી ગુરુજી માતાજી પિતાજી કૃષ્ણજી વહાલાજી સમજાણું બાળકો તો કોઈને માનપૂર્વક લખવામાં આવે ત્યારે વિનયવાચક નિપાતનો ઉપયોગ થાય અને એના પછીનો છેલ્લો નિપાત છે તેનું નામ છે પ્રકીર્ણ કે લટકણિયા વાચક નિપાત પ્રકીર્ણ કે લટકણિયા વાચક નિપાત પ્રકીર્ણ કે લટકણિયા વાચક નિપાત એનો પ્રત્યે એનો નિપાત છે એ ને છે અને પછી બીજા છે તો કે ખરો પછી ખરી પછી ખરું અને ખરાબ પણ એક વસ્તુ આવશે એમાં કોમન કે પ્રશ્નાર્થી વાળું વાક્ય હશે પ્રકીર્ણ કે લટકણિયા વાચક નિપાત તમે કોઈને વસ્તુ માંગવા માટે પ્રશ્ન કરો અને એ પ્રશ્નનો જવાબ તમને ખબર નથી અને ત્યારે અહીંયા પ્રકીર્ણ વાચક નિપાત અહીંયા ઉપયોગ થાય હું એમ કહું કે બાળકો તમે આ લેક્ચર ભણશો ને તમે નિપાત પાકા કરશો ને તમે કરશો કે નહીં કરો એની મને ખબર નથી એટલે જો અહીંયા નિપાત છે ને પ્રકીર્ણ કે લટકણિયા વાચક નિપાત છે ને ખ્યાલ આવ્યો એટલે આ રીતે પ્રકીર્ણ કે લટકણિયા વાચક નિપાત બને પ્રશ્ન પૂછીએ પ્રશ્નની જવાબની આશા ન હોય પ્રશ્ન પૂછીએ પ્રશ્નના જવાબની આશા ન હોય ત્યારે પ્રકીર્ણ કે લટકણિયા વાચક નિપાત બને ફરી વખત આપણે અહીંયા ધ્યાન આપીએ ભારવાચક નિપાત જ્યારે વાક્યમાં બે જગ્યાએ બે મુદ્દા હોય ત્યારે ભારવાચક નિપાત બને સમજાણું બે મુદ્દા હોય ત્યારે ભારવાચક નિપાત બને પહેલો મુદ્દો ભારવાચક નિપાતનો કે જ્યારે વાક્યમાં ભારપૂર્વક કહેવામાં આવે ત્યારે ભારવાચક નિપાત કરવામાં આવે કહેવામાં આવે તમારે જ પાકું કરવાનું છે તમારે જ વાંચવાનું છે સમજાણું અને બીજા બધા કામ કરતા હોય અને ત્યારે તમને પણ કાર્યની સોંપણી કરવામાં આવે ત્યારે ભારવાચક નિપાત બને આખું 12મું ધોરણ ભણે છે તો તમારે ભણવું પડશે તમારે આખું 12મું ધોરણ ભણે છે તો તમારે પણ ભણવું પડશે પણ આખું 12મું ધોરણ ભણે છે તો તમારે ભણવું તો જોઈએ તમારે તો ભણવું જોઈએ તો જ્યારે ભારપૂર્વક કહેવામાં આવે અને સાથે બીજી કઈ જગ્યાએ તો કે એક સાથે બીજાને પણ ક્રિયાને ક્રિયામાં જોડવાનો હોય ત્યારે ભારવાચક નિપાતનો ઉપયોગ થાય પછી સીમાવાચક નિપાતનો એક્ઝામ્પલ સીમાવાચક નિપાત ક્યારે બને તો કે કોઈ પણ કાર્યની સીમા મર્યાદા અંકિત કરવામાં આવે કોઈ પણ કાર્યની સીમા મર્યાદા અંકિત કરવામાં આવે ત્યારે સીમાવાચક નિપાત બને ફક્ત કેવળ તદ્દન માત્ર અને શુદ્ધા ફક્ત તમારા માન ખાતર હું અહીં ભણાવું છું માત્ર 5 મિનિટ બેસો તો 5 મિનિટ એક સીમા છે ફક્ત તમારા માન ખાતર અહીં બેઠો છું તમારા માન ખાતર બીજા કોઈનું માન નહીં ડીમાર્ટમાં જાઓ લખેલું હોય ને કે ચાની ભૂકી સાથે કપ રકાબી તદ્દન મફત ચાની ભૂકી સાથે કપ રકાબી તદ્દન મફત તો તદ્દન મફત એટલે કે 1 રૂપિયો પણ માથે તમારે ચૂકવવાનો પડતો નથી એટલે અહીંયા કોઈ પણ ક્રિયાની સીમા મર્યાદા અંકિત કરવામાં આવે ત્યારે સીમાવાચક નિપાત બને
એના પછીનો નિપાત વિનયવાચક નિપાત કોઈને માનપૂર્વક આગ્રહપૂર્વક કોઈને માનપૂર્વક વિનંતીપૂર્વક જ્યારે કહેવામાં આવે કોઈ માટે માનપૂર્વક શબ્દનો ઉપયોગ કરવામાં આવે ત્યારે વિનયવાચક નિપાતનો ઉપયોગ થાય ફરી વખત કોઈને માનપૂર્વક આગ્રહપૂર્વક કહેવામાં આવે ત્યારે વિનયવાચક નિપાતનો ઉપયોગ થાય વિનયવાચક નિપાતના નિપાતો છે બે જી અને શ્રી અધિકારી શ્રી દાદાજી માતાજી પિતાજી અથવા તો પિતાશ્રી વાલાજી કૃષ્ણજી શિવજી સમજાણો બાળકો કોઈને આદરપૂર્વક વિનયપૂર્વક માનપૂર્વક જ્યારે સંબોધન કરવામાં આવે ત્યારે વિનયવાચક નિપાતનો ઉપયોગ થાય તમે એસપીસીસીમાં પત્ર લખો ત્યારે પત્રની અંદર સૌથી છેલ્લે કોઈ ભૂલ થઈ ગઈ હોય ને ભૂલની માફી માંગતો પત્ર હોય ને ત્યારે છેલ્લે આપણે બોલીએ દર ગુજર કરશોજી લખીએ ને દર ગુજર કરશોજી કરશોજી કોઈ પાસે માફી માંગવી હોય તો એમનો કહેવાય ને એ મને તું માફ કર દે એમ ન કહેવાય તો એને માનપૂર્વક કહેવાય છે પ્રકીર્ણ દે લક્ષણીય વાચક તમે પ્રશ્ન પૂછો છો જવાબની આશા નથી સમજાણો તમારો પ્રશ્નને લટકતો રાખો છો તમારો પ્રશ્ન છે એ લટકતો જ રહે છે ત્યારે પ્રકીર્ણ કે લટકણિયા વાચક ની પાસે એક છોકરો બીજા છોકરાને કહે છે કે તું આવતીકાલે શાળાએ આવીશ ને પ્રશ્ન કરે છે તું આવતીકાલે મારી મારો ચોપડો લઈ આવીશ ને ગોવિંદને ગામડે ગમશે ને નરસિંહ મહેતાએ ભગવાનની ભક્તિ કરી હશે ને સમજાણો તો પ્રશ્ન પૂછીએ પ્રશ્નના જવાબની અપેક્ષા આશા આકાંક્ષા ન હોય ત્યારે પ્રકીર્ણ કે લટકણિયા વાચક નિપાત બને ફરી વખત ભારવાચક નિપાત તો એના નિપાતો કયા કયા છે જ તો ય અને પણ પછીનો નિપાત સીમાવાચક નિપાત સીમાવાચક નિપાત તો એના નિપાતો કયા કયા છે ફક્ત કેવળ તદ્દન માત્ર અને શુદ્ધ સમજાણો અને વિનયવાચક નિપાત તો વિનયવાચકના નિપાતો બે છે કયા કયા જી અને શ્રી અધિકારી શ્રી પોલીસ કમિશનર શ્રી શ્રી પાછળ લાગે છે પછી પ્રકીર્ણ કે લટકણિયા વાચક ને ખરો ખરી ખરું ખરા આ નિપાત જે બાળકો છે એ વાક્યને અંતે લાગશે કયો પ્રકીર્ણ કે લટકણિયા વાચક નિપાત તો બાળકો આજના લેક્ચરમાં આટલું નિપાત પાકા કરી લેજો જે નિપાતના પ્રકારો પ્લસ સાથે સાથે નિપાત પણ પાકા કરી લેજો આજના લેક્ચરમાં આટલું નેક્સ્ટ લેક્ચરમાં ફરી વખત આપણે મળીશું ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત